नमस्कार मित्रों, तमारो हार्दिक स्वागत छे अमारी यूट्यूब चैनल में। आज बात करशुं नॉन क्रिमिनल सर्टिफिकेट विषे। बात करिए जे कॉलेज नी अंदर सरकार ने विविध भर्ती नी अंदर ओबीसी नो लाभ मेळवा माटे करीने तमारे आ सर्टिफिकेट नी जरूर पड़ती होय छे। आना माटे तमारे अरजी क्या करवानी छे, क्या क्या डॉक्यूमेंट तमारे जरूर पड़शे अने फॉर्म केवी रीते भरशुं तेनी संपूर्ण वात करशुं आ वीडियोनी अंदर। एना पहला जो तमे अमारी यूट्यूब चैनल में नवा छो चैनल ने सब्सक्राइब कर देजो अने बाजू में बे लाइक ने प्रेस कर देजो। मित्रों आना माटे तमारे अरजी करवानी रहेशे मामलदार साहेब श्री ने अने आ सर्टिफिकेट तमारे एक दिवस अंदर तमने मळी जशे। डॉक्यूमेंट की बात करिए आपणे, जो तमारे अरजदारनो तलाटीनी रूबरू जवाब जे फॉर्मनी अंदर आपेलो ज छे, पंचनामू जे फॉर्मनी अंदर छे, सोगननामू जे फॉर्मनी अंदर छे, एक तमारे रहेठाणनो पुरावो जोड़वानो रहे छे, लाइट बिल टेलिफोन बिल होय, पान कार्ड मतदाननो फोटो तमे गमे ते एक जोड़ी शको छो, रेशन कार्डनी जेरोक्स, स्कूल लिविंग सर्टिफिकेट एटले के LC तमारे जोड़वानुं रहेशे, अरजदारना माता पिताने छेल्ला वर्षनी आवकनो दाखलो जोड़वानो रहेशे अने जे मित्रोने माता पिता सरकारी नौकरी करे छे तेमना माटे अलगथी डॉक्यूमेंट जोड़वाना रहेशे जे तमे जोई शको छो। आ फॉर्म केवी रीते भरवुं तेना विशे आपणे जोई लईए। फॉर्मनी अंदर तमारे अहींया तालुको लखवानो रहेशे, त्यारबाद जोईए तमारुं अहींया नाम लखवानुं रहेशे, जन्म तारीख लखवानी रहेशे, रहेठाणनुं पूरुं सरनामुं लखवानुं रहेशे, हालनું સરનામું લખવાનું રહેશે, કાયમી સરનામું અહીંયા લખવાનું રહેશે, અહીંયા તમારે ધર્મ લખવાનો રહેશે, હિન્દુ મુસ્લિમ, જ્ઞાતિ લખવાની રહેશે જે તમારી જ્ઞાતિ છે તે, પેટા જ્ઞાતિ લખવાની રહેશે, વ્યવસાય લખવાનો રહેશે, અભ્યાસ કે નોકરી જે તમારી જોડે સર્ટિફિકેટ છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું તેનું અહીંયા નંબર લખવાનો રહેશે, પિતાશ્રીનું પૂરું નામ લખવાનું રહેશે, અહીંયા માતાશ્રીનું પૂરું નામ લખવાનું રહેશે, અહીંયા જે મિત્રોના વાલીઓ સરકારી નોકરી કરે છે તેમને અહીંયા ભરવાનું રહેશે અને તમને લાગુ ન પડતું હોય તો તમે ડેશ કરી શકો છો। જે પગાર ધોરણ શાની અંદર નોકરી કરે છે તે સંપૂર્ણ ભરવાનું રહેશે સરકારી નોકરી કરતા વાલીઓ મિત્રોને। જમીનનું ક્ષેત્રફળ લખવાનું રહેશે જે 7/12 ઉતારામાં હોય છે તે। ત્યારબાદ જોઈ લઈએ આપણે લાગુ પડતું હોય તે ભરી દીધો વાર્ષિક આવકની, અહીંયા તમારે સાઇન કરવાની રહેશે, અહીંયા તમારું જે સ્થળ છે તે લખવાનું રહેશે, અહીંયા તારીખ લખવાની રહેશે, ફરી તમારે અહીંયા સાઇન કરવાની રહેશે, સ્થળ અને તારીખ લખવાની રહેશે। ત્યારબાદ તમે જે ફોર્મની પાછળ જે ડોક્યુમેન્ટ જોડો છો, જે જોડેલા ડોક્યુમેન્ટ હોય તે આ લખવાનું રહેશે, ના જોડેલા હોય તે ના લખવાનું રહેશે। જે પંચનામું છે, સોગંદનામું છે, રેસ્ટાનું પૂરું, રેશન કાર્ડ, LC જે તમે જોડેલા છે તે હા લખવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીંયા સાઇન કરવાની રહેશે, સ્થળ અને તારીખ લખવાનું રહેશે, બાદમાં ખાસ તમારે પંચનામું ભરવાનું રહેશે। જે તમારા પાડોશી હોય, ગામના કોઈ પણ બે વ્યક્તિઓના નામ લખવાના રહેશે, એમની ઉંમર લખવાની રહેશે, શું ધંધો કરી રહ્યા છે લખવાનું રહેશે અને સરનામું લખવાનું રહેશે। અહીંયા તમારે તમારું નામ લખવાનું રહેશે અને શાના માટે જરૂર છે તે લખવાનું રહેશે, અહીંયા તમારી જાતિ લખવાની રહેશે અહીંયા। ત્યારબાદ કેટલા વ્યક્તિઓ છે તમારા કુટુંબની તે લખવાનું રહેશે, તમારે તમારી વાર્ષિક આવક લખવાની રહેશે, અહીંયા બંને પંચનામા અહીંયા સાઇન કરવાની રહેશે, સ્થળ અને તારીખ લખવાની રહેશે તમારે અને તલાટી સહી અને સિક્કો કરી આપશે અહીંયા તમને ફોર્મની અંદર। ત્યારબાદ અરજદારનો રૂબરૂ જવાબ તલાટી સમક્ષ અહીંયા નામ લખવાનું રહેશે તમારું પૂરું, સરનામું લખવાનું રહેશે, ઉંમર, ધંધો, અભ્યાસ કે નોકરી, નામ અને અજ્ઞાતિ લખવાની રહેશે તમારે અહીંયા। અહીંયા તમારે તમારી સાઇન કરવાની રહેશે, તલાટીશ્રી અહીંયા સિક્કો અને સાઇન કરી આપશે, ત્યારબાદ તમારા સ્થળ અને તારીખ લખવાની રહેશે। જે સોગંદનામું છે તેની અંદર તમારે અહીંયા તમારું નામ લખવાનું રહેશે, ઉંમર, તમારો ધર્મ, ધંધો,
તમારે ત્યાં રહેવાસી, અહીંયા નામ લખવાનું રહેશે, અહીંયા વાર્ષિક આવક લખવાની રહેશે તમારે, અહીંયા તમારે સાઇન કરવાની રહેશે, ત્યારબાદ તમારું સ્થળ અને તારીખ નાખવાનું રહેશે. મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં.